તડફડિયા મારતા કે અમને કશું કામ નતું ઉઠતું, અમે જીવતા છોકરાઓને બચાવીએ કે જે પડ્યા છે એમને હેલ્પ કરીએ બચાવવા માટે. એ બોટ વાળો જો ઓરિજિનલ હોત તે છોકરાઓને બચાવવાની કોશિશ કરતો હોત. કાશ બોટ ચાલક સેવું સળ વાળો ન હોત, કદાચ છોકરાઓને લાઈવ જેકેટ પહેરીને બેસાડ્યા હોત તો એક બી છોકરો અત્યારે આવી રીતે મરણ પથારીએ ના હોત. કાશ લાઈફ જેકેટ પહેરાવ્યા હોત. મારું શું થયું ના વિચાર્યું, અંદર શું થયું છે, છોકરા છે એવું મને જાણવા મળ્યું એટલે મેં કૂદી ગયો. દેવદૂત બન્યો પ્રત્યક્ષદર્શી. દેખાતો મને ખૂબ જ દુઃખના દ્રશ્ય જોયા, ખૂબ જ દ્રવ્ય દ્રશ્ય. રક્ષકનું પણ દ્રવ્ય ઉઠ્યું હૃદય. આ શબ્દ સાંભળીને કદાચ તમારું હૃદય પણ દ્રવી ઉઠે. હરણી તળાવમાં 14 જિંદગી તો હોમાઈ ગઈ, પણ બાકીની જિંદગીને બચાવવામાં આ તમામ વ્યક્તિનો ખાસ રોલ રહ્યો છે. જ્યારે તળાવમાં બોટ ડૂબી, બાળકોએ ચિચિયારીઓ પાડી, ત્યારે તંત્ર અજાણ હતું, પણ સૌ પ્રથમ સ્થાનિકો જ પોતાના જીવની પરવા કર્યા વિના તળાવમાં કૂદી પડ્યા. પહેલા તો અંદર ગયો, નીચે જઈને જોયું, જોયું તો બોટ પલટી મારી ગઈ હતી. અમે હાથ નીચે કરીને એને સીધી કરવાની કોશિશ કરતા હતા, એ સીધી કરવાની કોશિશ કરી. એમાં એક છોકરો મારા હાથ આવી ગયો, વાર હાથમાં આવી ગયા મને, આમ કહીને ખેંચીને બહાર કાઢ્યો. છોકરું હતું, કમ સે કમ ચાર પાંચ છોકરાને મેડમને બહાર કાઢ્યા હતા. પછીમાં એને નીચે નાખવાની જવાની જોવાની કોશિશ કરી, પણ કિચડ જ એટલો બધો આંખો મારી ભરવાની ચાલુ થઈ ગઈ, એને બહાર નીકળી આવ્યો. તરત પૂજ્યો અને બે છોકરા બહાર કાઢ્યા. બહાર કાઢીને એમ્બ્યુલન્સ નથી ત્યારે એક ગાડીમાં સ્પેશિયલ ગાડી રોડ પર ઊભી રખાઈ અને એમાં મોકલાયા અમે જાનવીમાં. એમાં ટ્રેન મંગાવી, ટ્રેન મંગાવ્યા પછી એ ટ્રેન થોડી ખેંચી અને ટ્રેનમાંથી એક જ બાળક નીકળ્યું અને જે અમે પછી એના પછી 3 બાળકો નીચેથી કાઢ્યા. હરણી તળાવ દુર્ઘટનામાં આ એ હીરો છે જેમણે પોતાની જિંદગીની પરવા કર્યા વિના બાળકોની જિંદગી બચાવવાનું મહત્વ સમજ્યા અને તળાવમાં જમ્પ લાવી દીધું. ભૂપેન્દ્રભાઈ અને મનીષ રાઠવા 6 ફૂટ ઊંચી દિવાલ કૂદીને બાળકોને બચાવવા દોડી ગયા. શરૂઆતમાં પલટી ગયેલી બોટને સીધી કરવાનો પ્રયાસ કર્યો, પણ વજન વધુ હોવાથી નિષ્ફળ રહ્યા. તેમ છતાં તળાવમાં ડૂબકી લગાવીને ડૂબી ગયેલા બાળકોને બહાર કાઢ્યા અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા. આ ઘટનામાં એક સ્થાનિક મહિલા પણ હતા જેમણે મદદ માટે અનેક લોકોને બોલાવી લીધા અને પ્રાથમિક બચાવ કામગીરી શરૂ કરવામાં મદદ મળી. આજુબાજુના સોસાયટી વાળા અને અમે 3 લેડીઝ હતી, એના સિવાય કોઈ જ નહોતું. જે અંદર હતા તળાવમાં એ ટેમ્પાના 3 ડ્રાઈવરો હતા, એના સિવાય કોઈ જ હતું નહીં. એ દ્રશ્ય એવું હતું ને કે અમે અમારા શરીરમાંથી રૂવાટા ઊભા થઈ ગયા સર. અમે ખુદ એટલા ગભરાઈ ગયા હતા આ દ્રશ્ય જોઈને, પણ છોકરાઓ અમને જોઈને એટલી ચીસા ચીસ કરતા હતા, હેલ્પ માટે બૂમો પાડતા હતા. એટલે પછી હું મારી ફ્રેન્ડ ગયા ત્યાં, એ છોકરાઓને ધાબળા ઉડાયા. અમે બાળકોને બચાવનારમાં એક હીરો ફાયર અધિકારી પણ હતા જેમણે ઘટનાની ગંભીરતા પારખીને ટીમ સાથે દોડી ગયા હતા. ફાયર અધિકારી અમિત ચૌધરી પાણીમાં કૂદીને બોટ સુધી પહોંચ્યા અને બાળકોને પાણીમાં તરફડિયા મારતા જોઈને પોતે પણ દ્રવી ઉઠ્યા હતા. ફાયર અધિકારીએ જણાવ્યું કે તળાવમાં કીચડ વધુ હતું જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી. સાથે જ કહ્યું કે આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. બાળકો મારા પણ નાના છે અને જે એજમાં જે બાળકો દેખાય તેમ એજમાં મારા પણ બાળકો, તો એક મારા બાળકો તેવી લાગણી સમાઈ ગઈ હતી. એટલે થોડું ફરજ સાથે સાથે કરુણા અંદર આવી ગઈ હતી અને સપોર્ટ મન કરીને હું પોતે પાણીમાં જ હતો તળાવમાં, કારણ કે જે સિચ્યુએશન પરિસ્થિતિ હતી તેમાંથી કામગીરી પહેલાં કરવી પડી હતી. તો આ એક દ્રશ્યો થયા છે કે જે ભૂલાઈ શકે એવા નથી, બહુ દુઃખ. હાલ તો હરણી તળાવને સીલ મારી દેવામાં આવ્યું છે, સાથે જ પોલીસે અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી છે, પણ જેને પોતાના વાહલ સોયાને ગુમાવ્યા છે તેમને કાર્યવાહી પર વિશ્વાસ નથી. તો વળી કેટલાક વાલીઓએ 1-7 ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ બંધ કરવા માટે પણ અપીલ કરી છે કે બા 1-5 કે 1-7 ધોરણની પિકનિકો છે ને બધી સ્કૂલ પ્રશાસનની કેન્સલ કરો. કેટલા પણ સ્કૂલમાં લઈ જાય એમને કહો કે ભાઈ આ બધું મના કરે, ભાઈ આ બધું ના ચાલે, કારણ કે નાના છોકરાઓને એટલી સમજણ ના પડે. નિષ્કાળજી છે એ, નિષ્કાળજી તો કહેવાય જ ને. તમે આટલા નાના છોકરાઓને બોટિંગ કરવા લઈ કેવી રીતના ગયા સાહેબ? આવા તપાસ ઓલરેડી ઘણી બધી ચાલે છે,
જે બધાને ખબર છે, એ દુનિયા જાણે છે કે આવી ઘટનાઓ કેટલી થઈ છે અને કોણ કેટલી તપાસ કરી રહ્યું છે અને એનું શું રિઝલ્ટ આવે છે એ બધાને ખબર છે. અત્યારે આવે આની બી તપાસ કોણ કરશે, શું કરશે અને એનું શું રિઝલ્ટ આવશે એ ભગવાનના હાથમાં જ છે, સરકારના હાથમાં કશું હોય એવું લાગતું નથી. હરણી તળાવમાં 14 જિંદગી ભૂંજાઈ જતા રાજ્યભરમાં શોકનો માહોલ છે, સાથે જ રોષ પણ છે એ જવાબદારો વિરુદ્ધ જેમની બેદરકારીના કારણે આ દુર્ઘટના થઈ. પણ હવે તપાસ તટસ્થ થાય તેવી પરિવારજનોની માંગ છે, કેમ કે દર વખતે કોઈ ઘટના બને છે, તપાસ થાય છે, જવાબદારો સળિયા પાછળ જાય છે, પણ કોઈ નક્કર કાર્યવાહી સુધી કેસ પહોંચતો જ નથી. ત્યારે આ કેસમાં માસૂમોને ન્યાય મળે તેવી હાલ તો સૌ કોઈની લાગણી અને માગણી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.